श्री रामकृष्ण कथामृत 79 गुरु शिष्य संवाद। ठाकुर श्री रामकृष्ण तेमना ओरडामां नानी पाट उपर बेसीने मणी साथे एकांतमां वातो करी रह्या छे। मणी जमीन उपर बैठा छे। आजे शुक्रवार तारीख 7 सप्टेम्बर ईस्वीसन 1883 भादरवा सुद छठ रातना लगभग 7:30 वाग्या छे। श्री रामकृष्ण તે દિવસે કલકત્તા ગયો ત્યારે જતા જતા ગાડીમાંથી જોયું તો જીવો બધાની દ્રષ્ટિ નીચી, સૌને પેટની ચિંતા, બધા પેટ સારું દોડી રહ્યા છે, સૌના મન કામકાંચનમાં, પરંતુ એક બે જોયા તો ઉર્ધ્વ દ્રષ્ટિવાળા, ઈશ્વર તરફ મન છે। મણી આજકાલ તો પેટની ચિંતા હતી તેથી વધી છે। અંગ્રેજોની નકલ કરવા જતા માણસોનું મન વિલાસ તરફ વધારે દોડ્યું છે એટલે અભાવ વધ્યો છે। શ્રી રામકૃષ્ણ વારું, એ લોકોનો ઈશ્વર સંબંધી શું મત? મણી એ લોકો નિરાકારવાદી। શ્રી રામકૃષ્ણ અમારે અહીં પણ એવો મત છે। થોડો સમય બંને શાંત રહ્યા। શ્રી ઠાકુર હવે પોતાના બ્રહ્મજ્ઞાનની અવસ્થાનું વર્ણન કરે છે। મેં એક દિવસ જોયું તો એક ચૈતન્ય અભેદ પ્રથમ દેખાડ્યું કે અનેક માણસો જીવજંતુ બધા રહ્યા છે, તેની અંદર કાલીવાડીના માલિકો પણ છે, અંગ્રેજ, મુસલમાન, હું પોતે, ભંગી, કૂતરા સુદ્ધા, તેમજ એક દાઢીવાળો મુસલમાન, તેના હાથમાં એક માટીની હાંડલી અને તેમાં રાંધેલો ભાત। એ હાંડલીમાંથી ભાત લઈને તે સૌ કોઈના મોઢામાં જરા જરા દઈ ગયો। મેં પણ જરાક ચાખ્યો। બીજે એક દિવસે દેખાડ્યું તો વિષ્ઠા, મૂત્ર, અન્ન, શાક વગેરે ચીજો પડી છે। અચાનક મારી અંદરથી જીવાતમા બહાર આવીને એક અગ્નિશિખાની પેઠે બધું ચાખવા લાગ્યો। જાણે જીભ લબ લબ કરતા કરતા બધી ચીજોને એકવાર તેણે ચાખી લીધી। વિષ્ઠા, મૂત્ર બધું ચાખ્યું, દેખાડ્યું કે બધું એક અભેદ। શ્રી રામકૃષ્ણ મણીને વળી એકવાર દેખાડ્યું કે અહીંના મારા કેટલાક ભક્તો છે, પાર્ષદો, મારા પોતાના જ માણસો। સંધ્યા આરતીના શંખા ઘંટા વાગી ઉઠતા કે તરત હું બંગલાની અગાસી ઉપર ચડીને વ્યાકુળ થઈને બૂમ પાડી ઉઠતો કે અરે તમે બધા ક્યાં છો, આવો, અહીં આવો, તમને મળવા સારું, મારા પ્રાણ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે। ઠીક, મારા આ બધા દર્શનો વિશે તમને શું લાગે છે? મણી આપ ઈશ્વરના વિલાસનું સ્થાન છો, એટલું સમજુ છું કે આપ યંત્ર, ઈશ્વર યંત્ર ચલાવનાર, ઈશ્વરે બીજા જીવોને જાણે કે સંચામાં નાખીને બનાવ્યા છે, પરંતુ આપને તેણે પોતાને હાથે ઘડ્યા છે। શ્રી રામકૃષ્ણ ઠીક, હાજરા કહે છે કે ઈશ્વર દર્શન પછી ષડૈશ્વર્ય પ્રાપ્ત થાય। મણી જેઓ શુદ્ધ ભક્તિ છે તેઓ ઈશ્વરનું ઐશ્વર્ય જોવા માગે નહીં। શ્રી રામકૃષ્ણ એમ લાગે છે કે હાજરા પાછલે જન્મે દરિદ્ર હતો એટલે આટલું બધું ઐશ્વર્ય જોવા ઈચ્છે છે। હાજરા વળી કહે છે કે શું હું રસોઈયા બ્રાહ્મણોની સાથે વાત કરું? પાછો કહે છે કે હું ખજાનચીને કહીને તમને એ બધી વસ્તુઓ અપાવીશ। મણીનું ઉચ્ચ હાસ્ય। શ્રી રામકૃષ્ણ હસીને એ આવી બધી વાતો બોલ્યા કરે અને હું મૂંગો રહું? મણી આપે તો ઘણી એ વાર કહી દીધું છે કે જે શુદ્ધ ભક્ત હોય તે ઐશ્વર્ય જોવા ઈચ્છે નહીં, જે શુદ્ધ ભક્ત હોય તે ઈશ્વરને ગોપાલ ભાવે જોવા ઈચ્છે। પ્રથમ ઈશ્વર લોહચુંબક રૂપ થાય અને ભક્ત સોય થાય, આખરે ભક્ત પોતે લોહચુંબક થાય અને ઈશ્વર સોય થાય, એટલે કે ભક્તની પાસે ઈશ્વર નાનો થઈ જાય। શ્રી રામકૃષ્ણ હા, જાણે કે બરાબર
ઉદયકાળનો સૂર્ય, એ સૂર્યને તકલીફ વગર જોઈ શકાય, આંખો અંજાય નહીં, ઉલટું આંખોને તૃપ્તિ થાય, તેમ ભક્તને માટે ભગવાનનો નરમ ભાવ થઈ જાય, એ ઐશ્વર્યનો ત્યાગ કરીને ભક્તની પાસે આવે। બંને જણ મૂંગા થઈને બેસી રહ્યા છે। મણી વિચાર આવે છે કે આ બધા દર્શન સાચા શા માટે ન હોય, જો કે એ બધા ખોટા હોય તો આ સંસાર એથી એ ખોટો, કારણ કે બંનેને જોવાનું સાધન તો મન એક જ। ઉલટું એ બધા દર્શન શુદ્ધ મનથી થાય છે અને સંસારની વસ્તુઓ તો આ સાધારણ મનથી દેખાય છે। શ્રી રામકૃષ્ણ, હવે હું જોઉં છું કે તમને સંસાર ખૂબ અનિત્ય લાગે છે। વારો હાજરા કેવો છે કહો તો? મળી એ એક પ્રકારનું માણસ, ઠાકુરનું હાસ્ય। શ્રી રામકૃષ્ણ, વારો મારી સાથે બીજા કોઈનો મેળ મળે? મણી, જી ના, આપની તુલના નહીં। શ્રી રામકૃષ્ણ, અણ ઓળખ્યું ઝાડ, સાંભળ્યું છે? મણી, જી ના। શ્રી રામકૃષ્ણ, એ એક જાતનું ઝાડ છે, જોઈને તેને કોઈ ઓળખી શકે નહીં। મણી, જી આપને પણ ઓળખી શકાય નહીં, આપને જે જેટલો સમજશે તે તેટલો ઉન્નત થશે। મણી મૂંગા રહીને વિચાર કરે છે કે ઠાકુર તો ઉદયકાળનો સૂર્ય, અણ ઓળખ્યું ઝાડ, એ બધી વાતો જે બોલ્યા એનું જ નામ શું અવતાર, એનું જ નામ શું નરલીલા, ઠાકુર શું અવતાર? એટલા માટે શું પોતાના પાર્ષદોને મળવા સારું આતુર થઈને બંગલાની અગાસી પર ચડીને બૂમ મારતા કે અરે તમે બધા ક્યાં છો, આવો, ક્યાં છો તમે બધા?